હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું કે પછી કાચી કેરીનું બટાક્યું તો અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આજે અથાણું છે અને તમે દસ થી પંદર જ મિનિટમાં બનાવી એક વરસ સુધી સ્ટોર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ માપ અને પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણું આ વઘાર્યું તૈયાર થયું છે આ વઘારિયાને તમે કેવી રીતે સ્ટોર કરો જેનાથી એનો કલર મેન્ટેન રહે અને સ્વાદ એટલો સરસ રહે એની બધી જ સિક્રેટ ટીપ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો ચાલો બનાવીએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું કાચી કેરીનું વઘાર્યું રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા કાચી કેરીનું વઘાર્યું કે બટાકુ બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે તો અહીંયા મેં પહેલેથી કેરીને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે જ્યારે પણ તમે આખા વર્ષ માટે કેરીનું વઘાર્યું બનાવતા હોય ત્યારે તમારે રાજાપુરી કેરી વનરાજ કેરી કે પછી તોતાપુરી કેરીનો ઉપયોગ કરવાનો અને તમે જે કેરી લો એ એકદમ સરસ કડક હોય એવી લેવાની એટલે એમાં પાણીનો ભાગ ઓછો હોય તો પહેલા આપણે અહીંયા કેરીની સારી રીતે છાલ ઉતારી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ કેરીની છાલ ઉતારી લીધી છે હવે આપણે આ જે કેરી છે એના મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે તો આપણે આ રીતે પહેલા ગોટલાનો ભાગ આવે ત્યાં સુધી કેરીને કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં કેરીનો આ રીતે એક ભાગને કટ કરી લીધો છે આ જ રીતે આપણે બધી કેરીનો મેક્સિમમ પલ્પ કાઢી લેશું અને આ રીતે કેરીને કટ કર્યા પછી હવે આપણે આનું બટાક્યું બનાવવા માટે મીડિયમ સાઇઝના ટુકડા કરીશું તો અહીંયા તમારે કેરીનું વઘાર્યું કે બટાક્યું બનાવવા માટે બહુ નાની સાઇઝના ટુકડા નહીં કરવાના આ રીતે મીડિયમ સાઈઝના કેરીના ટુકડા કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કેરીને કટ કરી લીધી છે હવે આપણી આ જે કટ કરેલી કેરી છે એ તમે જ્યારે કટ કરેલા પીસનું વજન કરો તો આ વજનમાં ચારસો ગ્રામ છે સો ગ્રામ જેટલો આમાં ગોટલાનો ભાગ હતો તો તમે જેટલી કેરી લીધી હોય એટલો જ તમારે ગોળ લેવાનો છે અહીંયા તમે આ બટાકીયું ગોળના બદલે ખાંડમાં પણ બનાવી શકો છો પણ હું આને ગોળમાં બનાવું છું તો મેં અહીંયા ચારસો ગ્રામ ગોળ લીધો છે ચારસો ગ્રામ કેરીની સાથે આપણે ચારસો ગ્રામ ગોળ લેવાનો છે તો આ કેરીનું વઘાર્યું બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ છે તો હવે આપણે પહેલા એક કઢાઈ લેશું અને વઘારિયાનો વઘાર કરીશું તો અહીંયા કડાઈમાં મેં વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા તમે જે પણ તેલ ઘરમાં યુઝ કરતા હોય એનો ઉપયોગ કરી શકો છો એકદમ સરસ તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દેસુ રાઈની સાથે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા પાંચ થી છ જેટલા લવિંગ લીધા છે અને સાથે આપણે આઠ થી દસ નંગ જેટલા મરીના દાણા લેશું આખા મરીના દાણા લેવાના છે અને હવે અહીંયા મેં બે નંગ તજના ટુકડા લીધા છે તો જો તમે મોટી સાઈઝનો તજનો ટુકડો લેતા હોય તો એક જ લેવાનો આ ખડા મસાલાથી વઘારિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો આપણે બધા મસાલાને આ રીતે સરસ મિક્સ કરી લેશું મસાલા સરસ મિક્સ થાય અને રાયજીરું સરસ ફૂટી જાય એટલે હવે આમાં આપણે એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર ઉમેરી દઈશું આ રીતે સરસ સૂકું લાલ મરચું તમાલપત્ર ઉમેર્યા પછી એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર તેલમાં જ ઉમેરીશું જેનાથી આપણા વઘારીયાનો કલર એકદમ સરસ આવશે અને હવે હળદર પાવડર ઉમેરી આપણે કેરીના ટુકડા ઉમેરી દઈશું ત્યારબાદ આપણે અહીંયા એક ટી સ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું હું આ વઘારિયામાં આગળ થોડો અચાર મસાલો પણ ઉમેરવાની છું એટલે અત્યારે ઓછું ઉમેર્યું છે હવે આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી જ્યારે પણ તમે આ વઘાર્યું આખા વર્ષ માટે બનાવતા હોય ત્યારે તમારે કેરીને અલગથી નહીં બાફવાની આ રીતે તેલમાં જ બાફવાની જો તમે અલગથી કેરીને પાણીમાં બાફો પછી એમાં જો પાણીનો ભાગ રહી જાય તો તમારું વઘાર્યું એકથી બે મહિના પછી ખરાબ થઈ જતું હોય છે તો હવે આપણે આ કેરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે કુક કરવાની છે તો આના પર આપણે ઢાંકણ લગાવી બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસ પર થવા દેસુ તો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણને હટાવી અને આ રીતે કેરીને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે કેરી છે એ સરસ બફાઈ ગઈ છે આ કેરીને તમારે આ રીતે તાવી થા કે સ્પેચ્યુલાથી કટ કરો આસાનીથી બે ટુકડા થઈ જાય એટલી તમારે કુક કરવાની છે અહીં આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે તો આટલી તમારે આ કેરીને બાફવાની છે હવે આપણે આ સ્ટેજ પર આમાં જે ગોળ લીધો છે એને ઉમેરી તો ઘણા લોકો આ વઘારીને ગોળમાં અને ખાંડમાં બંને મિક્સમાં પણ બનાવતા હોય છે જો તમારે ખાંડ અને ગોળ મિક્સમાં લેવા હોય તો અડધો ગોળ અને અડધી ખાંડ આ રીતે લઈ લેવાની છે હવે ગોળ સાથે આપણે એકદમ સારી રીતે કેરીના ટુકડાને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં એકદમ સારી રીતે આપણો જે ગોળ છે એ મેલ્ટ થઈ ગયો છે એકદમ સરસ બધો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે આને થવા દેવાનું તો આ રીતે સરસ બધો ગોળ મેલ્ટ થઈ જાય પછી અહીંયા આપણે આજે વઘાર્યું છે એને એક થી દોઢ તારની ચાસણી કરવાની છે તો અહીંયા આ રીતે ગોળ મેલ્ટ થાય એટલે તમારે ચાસણીને ચેક કરી લેવાની ચાસણીને ચેક કરવા માટે આ રીતે સ્પેચ્યુલા પર થોડી ચાસણી લેવાની અને આ જે ચાસણી છે એને તમારે આ રીતે હલકી એવી ચાસણી ઠંડી થાય એટલે બે આંગળી વચ્ચે આ રીતે ચાસણીને લઈ અને તાર બનાવવાનો તો અહીંયા તમે જોઈ શકો છો એક તાર કમ્પ્લીટ બને છે અને બીજો તાર બનવાની શરૂઆત છે તો અહીંયા તમારે આ ચાસણીને અટલી કરવાની છે આપણી ચાસણી એકદમ સરસ થઈ ગઈ છે તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું આ જે વઘાર્યું છે એ ઠંડુ થશે એટલે હજી આનો રસો થોડો ઘટ્ટો થઈ જશે તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી અને વઘારી થોડી થોડી વારે ચલાવતા રહેશું તો હવે અહીંયા દસ થી પંદર મિનિટ જેટલો સમય થયો છે અને આપણું વઘાર્યું અત્યારે નવ સેકુ ગરમ છે એકદમ ગરમ પણ નથી અને એકદમ ઠંડુ પણ નથી થઈ ગયું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણા જે કેરીના ટુકડા છે એ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને વઘાર્યું પણ આપણું સરસ ઘાટું થઈ ગયું છે આ સ્ટેજ પર આપણે આમાં મસાલા ઉમેરીશું એકદમ ગરમ વઘારીમાં તમે મસાલો ઉમેરશો તો મસાલાનો કલર કાળો પડી જશે તો જ્યારે નવું સેકુ ગરમ હોય ત્યારે બે ટેબલ સ્પૂન જેટલો અથાણાનો મસાલો ઉમેરીશું આ મારો હોમમેડ મસાલો છે આને ઘરે કેવી રીતે બનાવવો એનો વિડીયો મેં પહેલેથી શેર કરેલો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે આમાં એક સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરુ પાવડર ઉમેરીશું અને મસાલાને એકદમ સારી રીતે વઘારીયા સાથે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મેં સારી રીતે મસાલાને મિક્સ કરી લીધા છે હવે આ વઘારીયાને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરતા પહેલા કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું છે તો અડધા કલાક માટે આને આપણે ઠંડુ થવા દેશું

અને હિંગ એકદમ સરસ આ રીતે થઈ જાય એટલે ગરમા ગરમ આ હિંગના વઘારને આપણે આપણું જે તૈયાર કરેલું કેરીનું વઘાર્યું છે એમાં ઉમેરી અને હવે એકદમ હળવા હાથે સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે તમે ઉપરથી હિંગનો વઘાર કરશો તો સ્વાદ ખૂબ જ સરસ લાગશે હવે આ રીતે બધું સરસ મિક્સ કર્યા પછી આને તમારે કેવી રીતે સ્ટોર કરવું એની રીત જણાવી દઉં તમે આ વઘારિયાને એરટાઇટ કન્ટેનરમાં ફરી એક વર્ષ સુધી બહાર જ સ્ટોર કરી શકો છો પણ આપણે આમાં ગોળનો ઉપયોગ કર્યો છે તો થોડા સમય પછી વઘારિયાનો કલર ગોળના લીધે થોડો કાળો થવા મળશે તો હું સજેસ્ટ કરીશ કે તમે આ વઘારિયાને આ જ રીતનો સરસ કલર મેન્ટેન રહે એ રીતે સ્ટોર કરવા માટે ફ્રીજમાં સ્ટોર કરજો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી અને જ જ ખાવાનું મન થઈ જાય બિલકુલ તૈયાર છે તો તમે મિનિટમાં બની જતું આ અથાણું જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાયના દરેક અથાણાની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ